નમસ્કાર, હું પૂરણ ગુંડલિયા, પી ગુંડલિયા .com માં આપનું સ્વાગત છે. એમએસ ઓફિસ વર્ડમાં ભાગ પાંચમાં આજે આપણે શીખીશું ફાઇલ સેવ કરવી, તેમજ ઇન્સર્ટ ટેબમાં ડોક્યુમેન્ટમાં ચિત્ર એડ કરવું, ચિત્રનો આકાર બદલવો અને પોઝિશન ફેરફાર. વર્ડની ફાઇલમાં સેવ કરવા માટે ડાબી બાજુ અહીંયા ઉપર એમએસ ઓફિસ બટન છે, એમના ઉપર ક્લિક કરો. ત્યારબાદ આપણને આવા વિવિધ ઓપ્શન મળશે, જેમાં સેવ અને સેવ એઝ બે ઓપ્શન દેખાશે. સેવ ઉપર ક્લિક કરવાથી આપને આ ફાઇલ જ્યાં પણ આપણે બનાવેલી છે એમાં જ સેવ થશે. જ્યારે સેવ એઝ ઉપર ક્લિક કરવાથી આપણને ચોઇસ મળશે, જેમાં આપ ફાઇલનું નામ પણ બદલાવી શકશો. અહીં ક્લિક કરીને આપ જે લખવા માંગતા હોય તે ફાઇલનું નામ પણ લખી શકો છો, અને ફાઇલને અન્ય કોઈ ડ્રાઈવ કે અન્ય ફોલ્ડરમાં આપ મૂકવા માંગતા હોય તો અહીંયાથી પણ આપ ફોલ્ડર કે ડ્રાઈવ સિલેક્ટ કરીને ત્યારબાદ સેવ આપી શકો છો. આ રીતે ત્યાં આ ફાઇલ સેવ થઈ જશે. હવે જોઈએ ઇન્સર્ટ મેનુ. તો અહીંયા ઉપર ઇન્સર્ટ ઉપર ક્લિક કરવાથી ઇન્સર્ટ મેનુના બ્લોક્સ દેખાશે, જેમાં આજે આપણે વાત કરીએ છીએ ચિત્ર એડ કરવાની. તો સૌ પ્રથમ પિક્ચર ઉપર ક્લિક કરો. પિક્ચર અહીંયા લખેલું છે આઈકન, ત્યાં ઉપર ક્લિક કરતા આપણી સામે આવું એક ડાયલોગ બોક્સ આવશે. આપની સિસ્ટમમાં તમે જ્યાં ચિત્ર સેવ કરેલ છે ત્યાંથી આ ચિત્ર લઈ શકો છો. અહીંયાથી આપ જે તે ડ્રાઈવ અને એમાંથી આ અહીંયા બાજુમાં દેખેલા ફોલ્ડર પરથી આપ ચિત્ર આ પસંદ કરી શકો છો. આ ફાઇલમાં જે ચિત્ર લેવાનું છે એ ડેસ્કટોપ ઉપરથી હું એક આ ચિત્ર લઉં છું. તો સૌ પ્રથમ એના ઉપર એક ક્લિક કરીશ, ત્યારબાદ નીચે ઇન્સર્ટ લખેલું છે તો ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ. એટલે આ રીતે આપ આ ચિત્ર આ ફાઇલમાં જોઈ શકશો. હવે ખાસ અહીંયા એક વસ્તુ માર્ક કરશો કે આ ચિત્રને ચારે કોર્નર પર અહીંયા આપ રાઉન્ડ સર્કલ નાના નાના આપ જોઈ શકો છો. આ ચિત્ર સિલેક્ટ કરેલું છે એ બતાવે છે. જો બહાર કોઈ જગ્યાએ ક્લિક કરશો તો આ રાઉન્ડ સર્કલ છે જતા રહેશે. હવે આ ચિત્રને આપ નાનું કરવા માંગતા હોય તો ફરીવાર આ ચિત્ર ઉપર એક ક્લિક કરો, એટલે આ ચિત્ર છે સિલેક્ટ થશે. ત્યારબાદ કોર્નરમાં જ્યાં સર્કલ્સ રાઉન્ડ આપ જોઈ શકો છો એમના ઉપર ક્લિક કરી આ ચિત્ર ડ્રેગ કરો માઉસથી ક્લિક. આ રીતે ચિત્ર આપ નાનું કરી શકો છો. મોટું કરવા માંગતા હોય તો ફરીવાર ચિત્ર ઉપર એક ક્લિક કરીને આ રીતે નાનું મોટું પણ કરી શકો છો. આપની અનુકૂળતા મુજબ સાઇઝ આપ રાખી શકો છો. ચિત્રમાં જ્યારે આપ કામ કરતા હોય ત્યારે અહીંયા ઉપર આપ ખાસ વસ્તુ માર્ક કરશો કે અહીંયા પિક્ચર ટૂલ બાર આપ જોઈ શકશો, જેમાં અલગ અલગ ફંક્શન આપણને દેખાશે. જ્યારે પણ આપ ચિત્રની બહાર ક્લિક કરશો ત્યારે આ ચિત્ર ટૂલ બાર છે એ જતું રહેશે. ફરીવાર આપ જ્યારે પણ પિક્ચર ઉપર ક્લિક કરશો ત્યારે ફરીવાર આ ટૂલ બાર આપ જોઈ શકશો. હવે આ ચિત્ર આપ હટાવવા માંગતા હોય તો અહીંયા આપ જોઈ શકશો કે ક્લિક કરી માઉસથી આપ ડ્રેગ કરશો તો આ ચિત્ર અહીંથી ખસી શકશે નહીં. આપ ચિત્રને અન્ય જગ્યાએ લઈ જઈ શકતા નથી. તો એના માટે સૌ પ્રથમ ચિત્ર ઉપર એક ક્લિક કરો, અને ત્યારબાદ અહીંયા ઉપર ટેક્સ રેપિંગ એવું લખેલ છે એમના ઉપર ક્લિક કરી સ્ક્વેર ઉપર ક્લિક કરો. હવે આ ચિત્ર આપ આપની અનુકૂળતા મુજબ ગમે ત્યાં માઉસથી ક્લિક કરીને લઈ જઈ શકો છો. આપને અનુકૂળ જગ્યાએ પસંદની જગ્યાએ આપ આ ચિત્ર રાખી શકો છો. હવે આ ચિત્રને આપ રોટેટ કરવા માંગતા હોય તો અહીંયા આ ચિત્ર ઉપર એક ક્લિક કરવાથી આપ જોઈ શકો છો કે ચારે બાજુ રાઉન્ડ સર્કલ તો છે જ, એ સિવાય વચ્ચે અહીં ખાસ અહીંયા આપ જોઈ શકો છો એક લીલા કલરનું ખાસ સર્કલ છે, જેમના ઉપર ક્લિક કરવાથી અને માઉસથી આપ જે રીતે આપ ફેરવશો એ રીતે આ ચિત્ર છે આપ રોટેટ કરી શકશો. આપ જે રીતે રાખવા માંગતા હોય એ રીતે ચિત્ર આપ રાખી શકો છો. હવે આ ચિત્ર ડિલીટ કરવા માંગતા હોય તો આપને કીબોર્ડમાં ડિલીટ નામની જે કી છે એમના ઉપર ક્લિક કરવાથી એ કી પ્રેસ કરવાથી આ ચિત્ર ડિલીટ થશે. માની લો કે બહાર કોઈ કામ કરતા હોય અને ચિત્ર ડિલીટ કરવું છે તો એમના માટે સૌ પ્રથમ ચિત્ર ઉપર આપ ક્લિક કરી ચિત્ર સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ ડિલીટ કી પ્રેસ કરવાથી આ ચિત્ર ડિલીટ થશે. હવે માની લો કે આ પિક્ચર આપ પેરેગ્રાફની સાથે સેટ કરવા માંગો છો તો પિક્ચર ઉપર એક ક્લિક કરી અહીંયા ઉપરની સાઈડમાં પોઝિશન એવું લખેલું છે એમના ઉપર ક્લિક કરતા આપણને વિવિધ ઓપ્શન મળશે, જેના ઉપર પોઈન્ટર આપ લઈ જશો તો આપણને આ રીતે બેકગ્રાઉન્ડમાં પ્રિવ્યુ જોવા મળશે કે આ ચિત્ર કઈ રીતે સેટ થશે. આપ આપની ચોઈસ મુજબ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, જેમના ઉપર આપણે ક્લિક કરતાની સાથે આ રીતે પિક્ચર છે સેટ થઈ જશે.
અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ, વિડિયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો, www.pgondalia.com. થેન્ક યુ.